नमस्कार विद्यार्थी मित्रों, बोलता भलाखाणी नीलकंठ विद्यापीठ तलाजानी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना लास्ट वीडियो लेक्चर के अंदर आपने अर्ध आयुष्य समय पर बात करी थी। अर्ध आयुष्य समय એટલે શું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા અપની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને આપણે અર્ધ આયુષ્ય સમય કહીએ છીએ। तो अपने शून्य क्रम ने प्रथम क्रम माटे जे छे ये अर्धायुष्य समय छे ना सूत्रों तैयार था। तेना सूत्रों के आवा हता विद्यार्थी मित्रों के शून्य क्रम माटे टी वनाफ नु जे सूत्र हतु ए आर जीरो એટલે કે શરૂઆતની સાંદ્રતા એના છેદમાં 2k। અહીંયા k છે એ વેગ અચળાંક દર્શાવે છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એમ કીધું કે ભાઈ ટી વનાફ છે એ 0.693 ના છેદમાં k જેટલો છે। तो અહીં આપણે કીધું કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ્ય સમય છે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે। સમપ્રમાણનો અર્થ એવો થાય કે જો શરૂઆતની સાંદ્રતા વધશે તો અર્ધાયુષ્ય સમય વધશે। અને અહીં આપણે એમ કીધું કે ભાઈ અહીંયા અર્ધાયુષ્ય સમય છે શરૂઆતની સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર છે, એટલે કે સાંદ્રતા શરૂઆતની ગમે એટલી લીધી હોય એના અર્ધાયુષ્ય સમયમાં કોઈ ફરક પડતો નથી। तो विद्यार्थी मित्रों, આવી રીતે આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ માટે, તૃતીય ક્રમ માટે ઘણા બધા જે છે એ સમીકરણો તારવી શકીએ છીએ। આપણા અભ્યાસક્રમની અંદર માત્ર જે છે એ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે નીટ અને જેડબલની તૈયારી કરતા હોય તો એની અંદર ઘણી વખત એન ક્રમની પ્રક્રિયાનું જે છે સૂત્ર અને એના ઉપર જે છે અમુક દાખલાઓ પૂછાઈ જતા હોય છે। તો આપણે અહીંયા જે છે એ એન ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર એ આપણે જે છે એ તમને આપેલું છે। આપણે કઈ રીતે આપેલું છે એની તારવણી આપણા અભ્યાસક્રમની અંદર નથી, એટલે માત્ર આપણે યાદ રાખવાનું છે। તો આની અંદર તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર છે ટી વના બરાબર 2n-1-1 છેદમાં કે કૌંસમાં n-1 એક ના છેદમાં r0 r0 એટલે શરૂઆતની સાંદ્રતા n-1, એટલે કે અહીંયા n છે એ ક્રમ દર્શાવે છે। કોઈ પણ ક્રમ અહીં તમે લઈ લો એ પ્રમાણેનું સૂત્ર આવી જાય છે। જો તમે જે છે એ અહીંયા શૂન્ય ક્રમ લીધો હોય તો એ પ્રમાણેનું તમને સમીકરણ આના જેવું મળી જશે, પ્રથમ ક્રમ લીધો હોય તો એનું સમીકરણ આના જેવું મળી જશે। એટલે આપણને જે છે એ તમે કોઈ પણ ક્રમ માટે જે છે એના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો ને આ આટલો આખો પદ છે ને એ અચળ સંખ્યા છે। કેવી છે? અચળ સંખ્યા। એમાં બે અચળ સંખ્યા છે, ક્રમ જે છે અચળ હોય છે, કે અચળ છે, આ બધું અચળ છે। તો આપણે જે છે આ ટી વનાફ ની સરખામણી કરીએ તો આપણે આમ લખી શકીએ અહીંયા ટી વનાફ ચલે છે 1 ના છેદમાં આર 0 ઇન એન માઇનસ 1। આ સમીકરણ જે છે આપણે તારવી શકીએ છીએ આ સમીકરણ ઉપરથી, અચળ નિશાની દૂર કરી નાખીએ ચલન જે છે એ મૂકી દઈએ તો આપણે કહી શકીએ અર્ધાયુષ્ય સમય એ 1/r0 ની n-1 ના ઘાતના સમપ્રમાણમાં છે। આના ઉપરથી આપણે જે છે ને વિદ્યાર્થી મિત્રો, અર્ધાયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ તારવી શકીએ બધી પ્રક્રિયાઓ માટે, બધી પ્રક્રિયાઓ માટે આનો સંબંધ તારવી શકીએ। તો આપણે અહીંયા લઈએ કે ભાઈ અર્ધાયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ જોવાનો છે। એમ આપણે પહેલું વેલ્યુ લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા। શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે n બરાબર કેટલા લેશું આપણે? શૂન્ય લેશું। એ શૂન્ય લઈએ તો શું થાય આપણે જોઈએ તો કે ભાઈ ટી વનાફ ચલે છે 1/ શરૂઆતની સાંદ્રતા r0 n-1 છે એમાં n બરાબર કેટલા લેશું? શૂન્ય। તો શૂન્ય માઇનસ 1 તો આપણે લખવું હોય તો લખી શકીએ કે ટી વનાફ ચલે છે 1/ r0 ની ઉપર માઇનસ 1। માઇનસ 1 ને ઉપર લઈ જાય વિદ્યાર્થી મિત્રો તો શું થશે? કે ભાઈ ટી વનાફ ચલે છે r0 ની ઉપર 1 ઘાત, 1 ઘાત ન લખો તો પણ ચાલે। તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અર્ધાયુષ્યમાં કે શરૂઆતની સાંદ્રતાના કેવા છે? સમપ્રમાણમાં છે। સમય એ શરૂઆતની સાંદ્રતા ના સમપ્રમાણમાં છે।
સમપ્રમાણ નો અર્થ એવો થાય કે જો તમે શરૂઆતની સાંદ્રતા બમણી કરો તો અર્ધાયુષ્ય સમય કેવો થશે બમણો થવાનો છે એમ આપણે કહી શકીએ છીએ। હવે આ જ વસ્તુ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લઈએ તો પ્રથમ ક્રમ એટલે હું કે ભાઈ n બરાબર 1 લેશું આપણે તો એ સૂત્રની અંદર મૂકીએ તો t વના ચલે છે 1 કો શરૂઆતની સાંદ્રતા r0 चलिए 1 ना छेद में
R0 1.5 माइनस 1 था से n माइनस 1 એટલે n બરાબર કેટલા આવે છે 0.5 1.5 માઈનસ 1 એનો અર્થ શું થશે 1.5 વધશે એટલે લખી આપણે t1 ચાલે છે 1 ના છેદમાં r0 ની ઉપર 0.5 વિદ્યાર્થી નો 0.5 નો અર્થ થાય 1/2 શું થશે 1/2 હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા એક કરતા વધારે તબક્કાની અંદર થતી હોય કે ધારો કે બે તબક્કામાં પૂર્ણ થતી હોય ત્રણ તબક્કામાં કે ચાર તબક્કામાં પૂર્ણ થતી તો આવી પ્રક્રિયા માટે જે કુલ સમય છે પ્રક્રિયા શરૂ કરો કે પ્રક્રિયા પૂર્ણ થાય તો એ માટેનો કુલ સમય એ કઈ રીતે ગણી શકાય એની આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ પ્રક્રિયા n તબક્કામાં થતી હોય કેટલા તબક્કામાં થતી હોય n તબક્કામાં થતી તો તેનો જે કુલ સમય છે ને કુલ સમયને આપણે t કહીશું એ કેટલો હશે કે ભાઈ જે તબક્કા હોય એને ગુણ્યા એનો અર્ધાંશ સમય ભાઈ એના જેટલા તબક્કા હોય એને અર્ધાયુષ્ય સમય એને ગુણી નાખશો એટલે આપણને જે છે એ પ્રક્રિયાનો કુલ સમય આપણને મળી જવાનો છે હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણને કુલ સમય આપી દે તબક્કા આપી દે જો અને અર્ધાયુષ્ય સમય ગણવાનો કીધો હોય તો એવા સમયે અર્ધાયુષ્ય સમય તમે ગણી શકો છો કે ભાઈ t મના બરાબર અહીંયા જે છે એ કુલ સમય એના છેદમાં કુલ તબક્કા એમ તો આ રીતે તમે જે છે અર્ધાયુષ્ય સમય જે છે આ રીતે મેળવી શકો આ જે છે એ અભ્યાસક્રમની અંદર આપણે એનસીઆરટી માં ન થાય પણ નીટ જે છે જેડબલી માટે જે છે અગત્યના મુદ્દા છે એટલા માટે લખાય અને લગતા આપણે બે એક્ઝામ્પલ જે છે જોશું
અહીંયા જો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયક 12 મોલમાંથી 6 મોલ થવા માટે લાગતો સમય 10 સેકન્ડ છે તો 12 મોલમાંથી 3 મોલ થવા માટે કેટલો સમય લાગે છે એ આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો ને 12 મોલ શરૂઆતની સાંદ્રતા છે 6 મોલ થાવું છે એટલે 12 માંથી 6 એટલે અડધી થઈ સાંદ્રતા કેવી થઈ અડધી અડધી સાંદ્રતા થવા માટે જે સમય છે એને આપણે કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય હું કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય તો ટી વના આપી દીધો કેટલો આપી દીધો આપણને અહીંયા 10 સેકન્ડ આપી દીધો એટલો આપ્યો છે 10 સેકન્ડ હવે આપણને શું કીધું છે 12 મોલ માંથી કેટલા મોલ થવાના છે 3 મોલ થવાના છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો 12 મોલ જે છે આપણે એના અડધા કરીએ તો કેટલા થશે 6 મોલ થશે 6 મોલ ના અડધા કરશું તો કેટલા થશે 3 મોલ થશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા તબક્કા થયા એના 1 અને 2 અને તબક્કા કેટલા થયા બે થયા કેટલા થયા બે તો અહીંયા આપણને સમય માંગ્યો છે કુલ સમય માંગ્યો છે તો કુલ સમય બરાબર શું થશે t બરાબર n ગુણ્યા t 1 અહીં n છે 2 અને t 1 આ કેટલો છે 10 સેકન્ડ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 20 સેકન્ડ જે છે એ સમય લાગે ભાઈ જો 12 માંથી 6 થવા 10 સેકન્ડ લાગે તો 12 માંથી 3 થવા માટે જે છે એ 20 સેકન્ડનો સમય લાગે છે આના કરતા અલગ દાખલો અહીંયા આપ્યો છે અહીંયા હું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 2 મોલર થી લઈને 0.125 મોલર થવા માટે 100 મિનિટ લાગે એટલે અહીંયા કુલ સમય આપી દીધો હું આપી દીધો આપણે કુલ સમય આપી દીધો છે અને આપણે અહીંયા ટી વનાફ મેળવવાનો છે હું મેળવવાનો છે ટી વનાફ તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીંયા 2 મોલર છે એના અડધા કરો તો કેટલા થશે 1 મોલર થશે 1 મોલર ના અડધા કરો તો કેટલા થશે 0.5 મોલર થશે 0.5 મોલર ના અડધા કરશો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 0.25 મોલર થશે એટલે 0.25 મોલર ના અડધા કરો ને તો 0.125 મોલર થશે યાદ રાખજો ભાઈ 2 મોલર ના અડધા કર્યા 1 મોલર 1 મોલર ના અડધા કર્યા 0.5 મોલર 0.5 મોલર ના અડધા કર્યા 0.25 મોલર 0.25 મોલર ના અડધા કર્યા તો 0.125 મોલર તો આ તબક્કા ગણો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 તબક્કા થયા એટલે કુલ તબક્કા કેટલા થયા 4 થયા કેટલા થયા કુલ સમય આપી દીધો આપણને કુલ સમય કેટલો લાગ્યો 100 મિનિટ આપણે ગણવાનું કોણ છે ટી વના બરાબર આપણે મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ મેં અહીંયા તમને એક સૂત્ર આપ્યું હતું કે ભાઈ ટી વના જે છે મેળવવું હોય તો કુલ સમયને એના તબક્કા વડે ભાગી નાખવાના આપણે એ સીધું સરળ કરવાનું છે કે ભાઈ ટી વના બરાબર કુલ સમય એના છેદમાં કુલ તબક્કા તો અહીંયા કુલ સમય છે 100 મિનિટ તબક્કા ટોટલ છે 4 એટલે 25 ચોકો 100 એટલે 25 મિનિટ જે છે એ આપણને અહીંયા અડધી સાંદ્રતા થવા મતલબ 2 મોલર જે છે એમાંથી 1 મોલર અડધા આયુષ્ય સમય થવા માટે લાગશે એટલે આપણે એમ કહી શકીએ કે 25 જે છે એ મિનિટ અહીંયા લાગશે 25 મિનિટ અહીંયા લાગશે 25 મિનિટ અહીંયા લાગશે 25 મિનિટ અહીંયા લાગશે એટલે દરેક તબક્કામાં 25 મિનિટનો સમય ગાળો લાગે છે તો આ રીતે આપણે જ્યારે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો એ માટે જે છે એ આપણે કુલ સમય મેળવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ કેટલાક દાખલાઓ જે છે એના ઉપર આપણે નજર મારશું તો ઉદાહરણ 4.5 છે એની સમજૂતી મેળવીએ તો એની રકમ એવી છે કે ભાઈ નીચેની એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે
અને આ પ્રક્રિયામાં N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે શરૂઆતની સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને આપી દીધી છે। હવે એમ કહે છે કે ભાઈ 60 મિનિટ પછી N2O5 ની સાંદ્રતા જે છે એ 0.20×10^-2 મોલર થાય છે। તો અહીંયા વેગ અચળાંક k મેળવવાનો છે। વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા આપણને આપી દીધી છે। પ્રક્રિયાનો અહીંયા એટલે બધી જરૂર નહીં પડે, અહીંયા માત્ર આપણે શું જરૂર હતી કે પ્રક્રિયા કયા ક્રમની છે, પ્રથમ ક્રમની છે અને મેળવવાનો શું છે વેગ અચળાંક। તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક છે એનું સૂત્ર શું છે કે ભાઈ k બરાબર 2.303/t log R0 એટલે શરૂઆતની સાંદ્રતા અને RT એટલે કેટલી થશે અંતિમ સાંદ્રતા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બધી વસ્તુ આપી દીધી છે। જો આપણને T આપી દીધો છે, T બરાબર કેટલો આપ્યો છે અહીંયા 60 મિનિટ આપ્યો છે, શરૂઆતની સાંદ્રતા આપણને આપી દીધી છે, અંતિમ સાંદ્રતા આપી દીધી છે એટલે આપણે અહીંયા બધી રકમ ખાલી આ સમીકરણમાં મૂકવાની છે અને સાદું રૂપ આપવાનું છે। જો અહીંયા સમીકરણની અંદર મૂકી આપણે તો k બરાબર 2.303 t, અહીંયા જો બધા મૂલ્યો પહેલા છે સૌથી પહેલા લખી નાખે t બરાબર કેટલા 60 મિનિટ, અહીંયા શરૂઆતની સાંદ્રતા જેને આપણે r0 કે શું કેટલી આપી દીધી છે આપણને 1.24×10^-2 મોલર, પછી અંતિમ સાંદ્રતા કેટલી આપી દીધી આપણને 0.20×10^-2। બધા મૂલ્યો આની અંદર મૂકીએ t ની કિંમત જે છે 60 log અહીંયા r0 આપી દીધું છે આપણને 1.24×10^-2 છેદમાં 0.20×10^-2। વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદું રૂપ આપીએ તો k બરાબર 2.303/60 log અહીંયા 10^-2 બીજા 1.24×0.20 કરશો એટલે આપણને જે કિંમત મળશે લગભગ 6.2 જેટલી મળશે અને log 6.2 ની કિંમત તમે મેળવી અને એનો ગુણાકાર કરો 2.303 હારે અને એને ભાગ્યા 60 કરશો એટલે k ની કિંમત તમને જે છે 0.0304 એ મળી જશે। આ જે જવાબ મળશે મિનિટ ઇન્વર્સમાં મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ વસ્તુ તમને જે છે આવડતી હોય જોઈએ તો એ તમને લોગ ગણતા આવડવા જોઈએ। જો લોગ ની કિંમત તમને ગણતા આવડી જાય તો દાખલો જે છે કે સરળ પડી જાય છે। અને વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચર ની અંદર મેં તમને કીધું હતું કોઈ વાયુમય પ્રણાલી હોય અને પ્રથમ ક્રમની હોય તો એ માટેનું સમીકરણ કઈ રીતે તારવી શકાય ને સાંદ્રતાની જગ્યાએ દબાણ લેવાનું હોય છે તો એ સમીકરણો આપણે તારવ્યા હતા ગયા લેક્ચર ની અંદર। જો તમને યાદ ના હોય તો ગયો લેક્ચર જે છે એ તમે ફરીવાર જોઈ લેજો। અહીંયા આપણે એને લગતો એક દાખલો આપણને આપેલો છે તો આપણે એ દાખલો જોઈએ। હું કીધું છે એની અંદર કે ભાઈ ઉદાહરણ 4.6 છે એમાં કહે છે કે ભાઈ અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા, જો પ્રક્રિયા અહીં આપી દીધી છે 2N2O5 ગેસ ઉષ્મીય વિઘટન છે, વાયુમય પ્રણાલી છે, એનું વિઘટન કરો એટલે N2O4 ના 2 મોલ મળે છે અને ઓક્સિજન નો 1 મોલ મળે છે। હવે આ પ્રક્રિયા માટે અમુક માહિતી મળી છે, એટલે કઈ માહિતી કે ભાઈ શરૂઆત થઈ પ્રક્રિયા ત્યારે 0 સમયે એનું દબાણ જે હતું એ 0.500 હતું, કેટલું 0.500 બાર દબાણ એમાં છે બાર ની અંદર ભાઈ 0.500 બાર હતું અને 100 સેકન્ડ પછી જ્યારે દબાણ નાખ્યું તો ઈ જે હતું કુલ દબાણ એ 0.500 ને 12 દબાણ જે છે એ મેળવ્યું હતું 0.500 બાર। તો 12 ની જગ્યાએ વાતાવરણ લેશો તો બોલવું થોડું સરળ પડશે કારણ કે 12 એટલે એ 0.512 વાતાવરણ જે છે એ આપણને એટલે કારણ કે 12 બરાબર વાતાવરણ થઈ જાય તમને ખ્યાલ જ હશે બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો હું કરવાનું છે તમે યાદ રાખજો, સૌપ્રથમ વખત જે છે ને અહીં શરૂઆત શરૂઆત એટલે હું કે ભાઈ t બરાબર 0 છે, કેટલો સમય t બરાબર 0 છે, પ્રક્રિયક જે હતી એની સાંદ્રતા કુલ દબાણ કેટલું હતું કે ભાઈ 0.500 વાતાવરણ। હવે બધા જાણો છો શરૂઆતની
ની અંદર નિપજ જે છે એનું દબાણ હોતું નથી તો એ કેવું હશે 0 હશે કેવું હશે 0 હવે અમુક સમય જાય એટલે સ્વાભાવિક છે પ્રક્રિયકના દબાણમાં ઘટાડો થશે ને નિપજના દબાણમાં શું થશે વધારો કેટલો સમય તો કે ભાઈ t બરાબર 100 સેકન્ડ એ મેન્યુઅલ કેટલા 100 સેકન્ડ તો હું જોઉં તો કે ભાઈ આ જે છે પ્રક્રિયક એમાં કેટલો ઘટાડો થાય તો યાદ રાખવાનું એના મોલ જેટલો ઘટાડો થશે આપણે x જેટલો ઘટાડો લઈએ પણ અહીંયા કેટલા મોલ છે 2 એટલે 2x જેટલો ઘટાડો થશે અને અહીંયા જેટલા મોલ હોય એ પ્રમાણે વધારો થાય હવે અહીંયા જે છે 2 મોલ છે તો 2x જેટલો વધારો થશે અને અહીંયા કેટલા મોલ છે 1 છે એટલે x જેટલો વધારો થશે હવે ડાલ્ટનના નિયમ મુજબ કુલ દબાણ ગણી આપણે કુલ દબાણ કે ભાઈ કુલ દબાણ એટલે આપણે pt કહી દઈએ pt બરાબર હું કે ભાઈ બધાના દબાણનો સરવાળો બધા જે પ્રક્રિયક છે એના દબાણનો કુલ સરવાળો કુલ સરવાળો લઈએ તો અહીંયા છે પહેલો પ્રક્રિયક એનું દબાણ છે 0.500 -2x + 2x + તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2x 2x જે છે ઉડી જશે એટલે આપણને શું મળશે pt बराबर 0.500 + x x ને કરતા બનાવો તો x બરાબર શું થાય 0.500 pt -0.500 થશે હવે x ની કિંમત ની જે છે આપણે એ જરૂર પડવાની છે યાદ રાખજો x ની કિંમત જે છે એની જરૂર પડવાની છે એ x ની કિંમત જે છે એને અહીંયા આપણે મૂકી દઈએ તો આપણે લખી શકીએ પહેલા પહેલા જો અહીંયા આપણે બે વસ્તુની જરૂર પડશે એક તો જે છે પહેલા સમીકરણ લખી નાખીએ k બરાબર 2.303 t લો યાદ કરો આપણે r0 ના છેદમાં rt લખતા હતા r0 એટલે શરૂઆતની સાંદ્રતા rt એટલે કે t સમયની સાંદ્રતા અહીંયા આપણે શું લખશું કે દબાણ લખશું કે ભાઈ અહીંયા લખશું t બરાબર 0 સમયનું પ્રક્રિયકનું દબાણ દબાણ એના છેદમાં t સમયનું પ્રક્રિયકનું દબાણ આ સિમ્પલ જે છે એ નિયમ છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે કે k બરાબર 2.303 t લો t બરાબર 0 સમય ભાઈ 0 સમય જે છે પ્રક્રિયકનું દબાણ કેટલું હતું 0.500 હતું કેટલું હતું 0.500 હતું અને t સમયનું પ્રક્રિયકનું દબાણ કેટલું છે કે ભાઈ t બરાબર 100 સેકન્ડ છે એટલે 100 સેકન્ડે દબાણ કેટલું છે કે ભાઈ 0.500 -2x પેલું છે 0.500 -2x હવે આપણે જે જો x ની વેલ્યુ આપણી પાસે છે એટલે x ની વેલ્યુ મૂકીએ k બરાબર 2.303 t જો કેટલા સેકન્ડ લીધી હતી 100 સેકન્ડ એટલે 100 સેકન્ડ લેશું લો 0.500 એના છેદમાં 0.500 -2 x ની કિંમત શું છે અહીંયા જો તો x ની કિંમત એટલે pt -0.500 pt -0.5 બરોબર છે સાદું રૂપાંતર આનું તો અહીં k બરાબર 2.303 એના છેદમાં 100 લો 0.500 એના છેદમાં 0.500 -2 pt માઇનસ માઇનસ થઈ જશે પ્લસ થઈ જશે અને 2.5 એટલે કેટલા થશે 1 થશે એટલે કે અહીંયા જે છે સાદું રૂપ આપો તો k બરાબર 2.303 છેદમાં 100 લો 0.500 એના છેદમાં 0.500 વત્તા 1 એટલે 1.500 -2 ને pt તમને થશે pt એટલે શું હતું તો ભાઈ pt એટલે કે કુલ દબાણ કેટલું હતું t સમયે કુલ દબાણ હતું 0.512 વાતાવરણ એટલે એ લખ્યું 0.512 વાતાવરણ
આ બધાનું સાદું તમે આપશો એટલે તમને કેની કિંમત જે છે મળી જવાની છે અને કેની કિંમત જે છે તમને સેકન્ડ ઇન્વર્સ માં મળશે અને આ રીતે તમે સાદું રૂપ આપી અને કેની કિંમત જે છે મેળવીને જો લગભગ 4.98 × 10⁴ જેટલી કદાચ મળશે એની આજુબાજુ મળશે તમે ચેક કરી લેજો કેટલી મળે છે ઉદાહરણની અંદર આપેલું છે અને આ એક પદ્ધતિ છે તમે ગણી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોશું એમાં આપણે ઉદાહરણ છે 4.7 એમાં આપણે કીધું છે કે ભાઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દીધો છે k 5.5 × 10⁻¹⁴ સેકન્ડ ઇન્વર્સ તો પ્રક્રિયા માટે t બનાવશો તો વિદ્યાર્થી મિત્રો જો તો પ્રક્રિયા કેવા ક્રમની છે પ્રથમ ક્રમની છે અને કીધો છે હું અર્ધાયુષ્ય સમય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય પ્રક્રિયા માટે t બના એનું જે છે એ સમીકરણ તો છે કે t બના બરાબર 0.693 એના છેદમાં k તો વિદ્યાર્થી મિત્રો આમાં કાઈ કરવાનું નથી બીજું આમાં શું કરવાનું છે ખાલી k ની કિંમત જે છે આપણે મૂકી દેવાની છે k ની કિંમત આપણે આપી દીધી છે અને બે નો ખાલી ભાગાકાર કરવાનો છે એટલે કે t બના બરાબર 0.693 એના છેદમાં k એટલે કે 5.5 × 10⁻¹⁴ ઘાત પર જશે એટલે પ્લસ થઈ જશે અને અહીંયા જે જવાબ આવશે એ સેકન્ડમાં આવશે એટલે કે t વના બરાબર અહીંયા જે કઈ જવાબ આવશે સેકન્ડમાં છે તો આપણે કાંઈ કરવાનું નથી તમારે શું કરવાનું છે કે 0.693 છે એનો ભાગાકાર કરવાનો છે k વડે અને k ની કિંમત આપી દીધેલી છે ખાલી ભાગાકાર કરશો એટલે આપણને એનો જવાબ મળી જાય છે હવે ઉદાહરણ છે 4.8 નું અને 4.8 ના ઉદાહરણમાં શું કીધું છે દર્શાવો કે એટલે કે સાબિત કરવાનું છે આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એ સમય અર્ધ આયુષ્ય સમયના 10 ગણો છે એટલે અહીંયા જુઓ 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય એનો સમય લખો એટલે આપણે નામ લખી શકીએ t 99.9 બરાબર અને ઈ જે સમય છે એ અર્ધ આયુષ્ય સમય એટલે કેટલો થશે t મના એટલે t મના જે છે એના 10 ગણો છે એટલે કે ભાઈ 10 × t મના તો આવું આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મે તમને કીધું તો યાદ કરો t મના ને આપણે લખવું હોય તો આપણે લખી શકીએ t 50% પણ લખી શકીએ t 50% બરાબર છે તો આ આપણે સાબિત કરવાનું છે હવે અહીંયા જે છે એ હું ટેક્સ્ટ બુક થી થોડીક અલગ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ જે સરળ પડશે તમારી માટે જ્યારે પણ કોઈ ટકાવારી ની વાત આવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ત્યારે આપણે શરૂઆતની સાંદ્રતાને 100 મોલર ધારી લેવાની છે શું ધારી લેવાની છે 100 મોલર કઈ લખો ધારો કે શરૂઆતની સાંદ્રતા જેને આપણે R0 કહીએ હું કહીએ છીએ R0 બરાબર કેટલી લેશું 100 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો કેટલી સાંદ્રતા વધે તો આપણે બધા જાણીએ છીએ 100 − 99.9 કેટલી વધશે તો એ લખીએ આપણે કે ભાઈ 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા વધતી અંતિમ સાંદ્રતા જેને આપણે RT કહેશું RT બરાબર કેટલા થશે 100 − 99.9 એટલે કે આ 0.1 મોલર થશે કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 0.1 મોલર થશે બરાબર છે તો અહીંયા 0.1 મોલર જે અંતિમ સાંદ્રતા આપી દીધી છે શરૂઆતની સાંદ્રતા જે છે આપણે આપી દીધી છે 100
ફોર્મ્યુલા હવે આપણે જે છે એ વેગ અચળાંક k નું જે છે સમીકરણ લઈએ તો k બરાબર 2.303 એના છેદમાં t log r0 છેદમાં પ્રથમ ક્રમ કીધું છે એટલે આપણે જે છે એ સમીકરણ કોનો લીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું લીધું છે હવે જ્યારે મિત્રો એ t ને કરતા બનાવું તો કે t t કેવો લેવાનો છે અહીંયા તો કે ભાઈ 99.9 માટેનો લેવાનો છે એટલે t 99.9 2.303 ના છેદમાં k આવી જશે હવે આપણે અહીંયા જે છે શરૂઆતની સાંદ્રતા કેટલી લીધી છે 100 મોલર લીધી છે એટલે કે લો 100 એના છેદમાં આપણે શું લઈશું 0.1 એટલે લઈશું 0.1 બરાબર છે હવે આપણે અહીંયા જે છે એ 0.1 જે છે એનો અહીંયા ભાગાકાર કરશું એટલે આપણને જે જવાબ મળશે એ લોગ જે છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની સાંદ્રતા આપણે 100 મોલર લીધી 100 મોલર ને આપણે લખો તો લખી શકે 10^2 હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે 100 99.9 કરીએ એટલે કેટલા વધે 0.1 ને આપણે લખી શકીએ 10^-1 હવે આપણે શું કરવાનું છે શરૂઆતની સાંદ્રતા આપણે દીધી છે r0 અંતિમ સાંદ્રતા આપણે દીધી છે આપણે r1 બરાબર હવે આપણે અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના જે છે સમીકરણની અંદર મૂક્યા કિંમત તો k બરાબર 2.303 ના છેદમાં t એ t ને કરતા બનાવે t કયો લીધો છે કે 99.9% પ્રક્રિયા માટેનો લીધો છે એટલે t 99.9 બરાબર 2.303 ના છેદમાં k આવી જશે લો શરૂઆતની સાંદ્રતા કેટલી છે 10^2 લીધી છે 10^2 લઈ લીધી આપણે અંતિમ સાંદ્રતા જે છે કેટલી લીધી છે કે ભાઈ અંતિમ સાંદ્રતા કઈ કે ભાઈ 99.9 માટેની સાંદ્રતા એટલે 10^-1 10^-1 ઉપર જાય એટલે +1 થાય +1 થાય એટલે 10 ની ઉપર 2 અને 10 ની ઉપર 1 એનો સરવાળો કરીએ 10 ની ઉપર તૈયા હે 3 ઘાત અને આપણે બધા જાણીએ છીએ જ્યારે લોગમાં ઘાતાંકમાં હોય કોઈ કિંમત બરાબર ઘાત ની ઉપર ઘાત હોય તો એ ઘાતાંક આગળ આવી જશે 3 આગળ આવી જાય 3 નો ગુણાકાર કરીએ આપણે 2.303 થાય તો કેટલા થઈ જાય 6.909 અને લોગ 10 ની કિંમત 1 થાય એટલે t 99.9 છે એની કિંમત કેટલી મળે 6.909 એના છેદમાં k આને સમીકરણ 1 કહી દઈએ આપણે બધા જાણીએ છીએ t 50% અથવા તો અર્ધાંશ સમય એની કિંમત શું છે 0.693 ના છેદમાં k આને સમીકરણ 2 કહી દઈએ આ બે નો જે છે ગુણોત્તર લઈએ એટલે t 99.9 એના છેદમાં t 50% અથવા તો અર્ધાંશ સમય t બના બરાબર હું થાશે બે નો ભાગાકાર કરીએ એટલે 6.909 એના છેદમાં k એના છેદમાં 0.693 એના છેદમાં k આનો જવાબ લગભગ 9.99 આવશે એટલે કે એપ્રોક્સિમેટલી કેટલો થઈ જશે 10 થઈ જશે આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ t 99% જે છે એ 10 ગુણ્યા t ગુણાક જેટલો થઈ જાય છે તો એ સાબિત થઈ જાય છે કે એના 10 ગણો છે વિદ્યાર્થી મિત્રો આના જેવો જ સેમ દાખલો એ આપણે સ્વાધ્યાયની અંદર આપ્યો છે સ્વાધ્યાયમાં 4.18 નો દાખલો આપણે આપેલો છે એની અંદર હું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો છે એમ સાબિત કરવાનો છે તો અહીંયા આપણે t 99% બરાબર 2 ગુણ્યા t 90% એમ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે એમ બે સમય અલગ અલગ લેવાના છે પહેલા પહેલા જે છે એ આપણે 99% માટે લેશું 99% માટે લઈએ તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા ધારી લેવાની 100 મોલર લઈ લઈશું પછી કે મે 99% પ્રક્રિયા પૂર્ણ થાય પૂર્ણ થતા સાંદ્રતા કઈ વધશે અંતે મે 100-99 કેટલા 1 વધશે અને આપણે જે છે 10^2 કહી શકીએ
બરાબર છે હવે અહીંયા જુઓ તો બે ની કિંમત જે છે એ સમીકરણ કે માં મૂકીએ તો તમે 2.303 એના છેદ માં t 90% લો r 0 શરૂઆત થી સાંદ્રતા કેટલી છે કે 10^2 એના છેદ માં a હવે બે જે છે એ આગળ આવી જશે એટલે k બરાબર 2.303 એને ગુણ્યા 2 છેદ માં t 90 અને log 10 ની કિંમત કેટલી થઈ જશે 1 થઈ જશે log 10 ની કિંમત કેટલી થઈ જશે 1 આ બે નો ગુણાકાર કરીએ તો k બરાબર શું થશે 4.606 એના છેદ માં t 90 t 90 ને કરતા બનાવો તો કે t 90 બરાબર 4.606 એના છેદ માં અને સમીકરણ 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેમ જે છે અહીંયા શું કરવાનું છે કે ભાઈ અહીંયા 90% માટે લેવાનું છે 90% ની અંદર જે છે હું કરશો કે શરૂઆતમાં જે છે 100 મોલર લઈ લેજો અને અંતિમ જે છે 90% માટે કે ભાઈ 100 90 એટલે 10 થશે હવે અહીંયા જે છે ને એ શરૂઆતની સાંદ્રતા જે છે r0 હું જે છે 90% માટે કહું છું એ કેટલા થશે 100 10^2 થઈ જશે અંતિમ સાંદ્રતા કેટલી થઈ જશે r t બરાબર કે ભાઈ 100 90 બરાબર 10 એટલે કે 10 ની 1 ઘાત થશે હવે અહીંયા જે છે આપણે ભાગ સમીકરણમાં મૂકી લખીએ 2.303 ના છેદ માં t 90 લો શરૂઆતની સાંદ્રતા જે છે 10^2 અને અંતિમ સાંદ્રતા 10^1 એક ઘાત ઘટી જાય 10^1 વધે એક ને ગુણાકાર કરો એટલે k બરાબર 2.303 એમ નમ રહેશે અને t 90 બરાબર છે log 10 ની કિંમત તો કેટલી થાય 1 થઈ જશે t 90 કરતા બનાવી નાખો તો t 90 બરાબર 2.303 એના છેદ માં k સમીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા t 90 ભાગ્યા t 90 કરશો એટલે તમને જે સમીકરણ આવશે એ આવું મળે છે તમને સેમ જે છે આના જેવું સમીકરણ તમને મળી જવાનું છે એટલે આપણી સાબિત થઈ જશે કે ભાઈ અહીં જે છે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે જરૂરી સમય છે એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બહોળો છે એમ સાબિત થઈ જવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો જો સમજાય ના એ તો ફરીવાર પ્રયત્ન કરજો અને આની માટે હજી એક પ્રેક્ટિસ માટેનો દાખલો મેં તમને અહીં આપું છું અહીંયા તમે સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 87.5% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ અર્ધા ઇંચ સમય t1/2 ત્રણ ગણો છે એમ તમારે સાબિત કરવાનું છે એટલે અહીંયા તમારે જે સાબિતી આવશે એ કે કાર્ય આવશે t 87.5 બરાબર 3 ગુણ્યા t1/2 બરાબર છે આવું તમારે સાબિત કરવાનું છે એ તમને હું હોમવર્કમાં આપું છું સ્વાધ્યાયનો 4.13મો દાખલો છે એની રકમ મૂકી દીધી છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય ગણો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્રમ છે ગણવાનું શું છે અર્ધ આયુષ્ય સમય સૂત્ર આપણી પાસે છે t1/2 બરાબર 0.603 ના છેદમાં k કે ની કિંમત આપી હોય એટલે ભાગાકાર કરવાનો છે બીજું કાઈ કરવાનું નથી એટલે આપણે બધાયમાં જે છે કે ની કિંમત આપી દીધી આમાં કે ની કિંમત કેટલી આપી 200 સેકન્ડ આમાં કે ની કિંમત કેટલી આપી 2 મિનિટ ઇન્વર્સ અને આમાં કે ની કિંમત કેટલી આપી છે 5 વર્ષ એટલે આપણે ભાગાકાર કરવાનો છે બીજું કાઈ કરવાનું નથી આની અંદર બધામાં તમે ખાલી ભાગાકાર કરશો એટલે તમને જે છે એ અર્ધાયુષ્ય સમય મળી જવાનો છે તેમિત્રો હવે આપણે થોડાક અગત્યના દાખલાઓ કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે તો બધા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે તો સ્વાધ્યાયનો દાખલો છે 4.14 નો સાઇન બી દાખલો છે એટલે થોડું ધ્યાન આપવાની અંદર આમાં એમ કીધું છે કે કાર્બન 14 જે રેડિયોએક્ટિવ તત્વ છે એનો ક્ષય થાય તો એમાં અર્ધાયુષ્ય સમય આપી દીધો છે આપણને એનો શું આપી દીધો છે અર્ધાયુષ્ય હવે એક પુરાતાત્વિક વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે તો નમૂનાનો આયુષ્ય અંદાજ વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ જોઈને તમને એમ થશે કે ભાઈ આમાં શું કીધું છે શું માંગ્યું છે તો પહેલા પહેલા યાદ રાખજો કે ભાઈ કોઈ પણ રેડિયોએક્ટિવ ક્ષય છે
એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. રેડિયોએક્ટિવ ક્ષયની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે અહીંયા કાર્બન 14 જે છે એ એનો એક સંસ્થાનિક છે, એનો અર્ધાયુષ્ય સમય આપી દીધો છે T1F. હવે T1F કેટલો આપ્યો છે? 5730 વર્ષ. હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એમાં અર્ધાયુષ્ય સમય મૂલ્ય આપણે કેમ મેળવી શકીએ? કારણ કે અર્ધાયુષ્ય સમય છે T1F બરાબર 0.693 એના છેદમાં હું લખશું કે અહીં k ને કરતા બનાવીએ તો કે k બરાબર શું થશે? કે ભાઈ k બરાબર 0.693 એના છેદમાં જે છે T1F થઈ જશે. અહીં જે છે T1F ની કિંમત મૂકીએ તો આપણને k જે છે મળી જશે. કે ભાઈ k જે છે આપણને કેટલો મળશે? કે ભાઈ 1.2 × 10⁻⁴ જેટલો જે છે એ મળે છે. અહીં વર્ષ છે એટલે વર્ષ ઇન્વર્સ એ આપણને મળશે. અર્ધાયુષ્ય સમયથી આપણને પહેલા એટલી માહિતી મળે. હવે આપણે થોડોક આગળ વધીએ. હું કીધું છે એની અંદર કે ભાઈ એક પુરાતાત્વિક વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે. હજુ વિદ્યાર્થી મિત્રો હું કહી છું કે ભાઈ જ્યારે એક વૃક્ષ હતું પુરાતાત્વિક સમયની અંદર એમાં કાર્બન 14 100% હતું, પણ હાલના સંજોગોમાં જ્યારે માપવામાં આવ્યું કે કાર્બન 14 જે છે એ કેટલા ટકા છે તો કે ભાઈ અત્યારે 80% છે. તો આપણે લખી શકીએ કે ભાઈ શરૂઆતમાં કાર્બન 14 નું પ્રમાણ એને આપણે શરૂઆતની સાંદ્રતા કહી દઈએ એ કેટલું હતું? તો કે ભાઈ એ શરૂઆતમાં 100% હતું, આપણે 100 કહી દઈએ. કે ભાઈ અત્યારે કેટલું છે? કે ભાઈ અત્યારે 80% કાર્બન 14 હવાથી આરટી કેટલા થશે? 80 થશે. હવે આપણી પાસે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા બે આવી ગઈ છે, કે આવી ગયો છે આપણી પાસે. તો આપણે જે છે એ અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે છે એ વિરુદ્ધ સમીકરણ મૂકે તો k 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt. દાખલાની રકમમાં હું કીધું છે નમૂનાનું આયુષ્ય એટલે કે સમય t મેળવવાનો છે. હું મેળવવાનો છે સમય t. તો t ને હું કરતા બનાવું તો કે t બરાબર 2.303 k કેટલા છે? કે ભાઈ 1.2 × 10⁻⁴ બરાબર છે. લો શરૂઆતની સાંદ્રતા 100 અને અંતિમ સાંદ્રતા કેટલી છે? 80. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? કે ભાઈ 100 / 80 કરશું એટલે કે અહીંયા t બરાબર 2.303 એના છેદમાં 1.2 × 10⁻⁴. લો 100 / 80 કરશો એટલે જવાબ આવશે 1.25. એટલે 1.25 આવે એટલે આપણે એની હું કિંમત મેળવવાની છે? લોગ મેળવવાનો છે. લોગ 1.25 નો કેટલો થશે? એટલે કે 0.0969 એટલે કે એ કિંમત અહીંયા મૂકીએ કે ભાઈ લોગ 1.25 ની કિંમત કેટલી છે? 0.0969 એના છેદમાં 1.2 × 10⁻⁴. અને વિદ્યાર્થી મિત્રો આ બધાનો તમે સાદો રૂપ આપશો એટલે કે જે જવાબ તમને મળશે એ કેટલો મળશે? કે 0.1859 × 10⁴. હવે 10⁴ એટલે કે 1000 થાય. 1000 નો જે છે ગુણાકાર કરશો, સોરી 10⁴ એટલે કેટલા થશે? 1000 થશે એટલે એ આપનો ગુણાકાર કરશો અહીંયા તો કેટલા થશે? 1859. તો આનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો?
शुरुआत नी अंदर कार्बन 14 ए वृक्ष नी अंदर 100% हतो हवे 80% थियो 100 माथी 80 ए पयो 20% जेटलु कार्बन 14 नु प्रमाण घट्यो तो ए 20% घटवा माटे केटला वर्ष लाग्या कि भाई 1859 जेटला वर्ष जे छे ए 20% ना प्रमाण घटवा माटे लाग्या छे तो आ जे छे दाखला नो आपणे जवाब मळे छे વિદ્યાર્થી મિત્રો આના જેવો જ એક દાખલો છે એ સ્વાધ્યાયનો છે મોસ્ટ આઈએમપી દાખલો છે જે પૂછાવાની શક્યતા છે એટલે કે આપણે લખીને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે એ પૂછાઈ શકે એવો છે થોડો લાંબો છે પરંતુ સેમ આના જેવો છે એમાં કઈ જાજો ફરક છે નહીં શું કહે છે એની અંદર કેન્દ્રીય વિસ્ફોટક એટલે કે રેડિયોએક્ટિવ તત્વનો ક્ષય એને કહેવાય કેન્દ્રીય વિસ્ફોટક આ દરમિયાન નિપજોમાંની એક નિપજ જે છે એ સ્પોન્શિયમ છે ભાઈ SR90 હવે એનો અર્ધાયુષ્ય સમય આપી દીધો છે કેટલો આપ્યો છે આપણને 28.1 વર્ષ છે જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ હોય સ્પોન્શિયમ તો બીજી કોઈ ક્રિયા ન થઈ હોય અને સ્પોન્શિયમ ન ગુમાવેલું હોય તો 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી જે છે તે બાળકના શરીરમાં કેટલું જે છે સ્પોન્શિયમ હશે તે આપણે મેળવવું છે દાખલો તમને ન સમજણો તો ફરીવાર સમજાવી દઉં કે ભાઈ એક જે છે શરીર બાળક હોય એના શરીરની અંદર હાડકા હોય હાડકાની અંદર કેલ્શિયમ પરંતુ ઈ સમય જ્યારે બાળક જન્મ્યું ત્યારે કે બાળકના હાડકામાં કેલ્શિયમની જગ્યાએ સ્પોન્શિયમ હતું કેટલું સ્પોન્શિયમ હતું કેટલું ઈ સ્પોન્શિયમ હતું 1 માઇક્રોગ્રામ કેટલું હતું 1 હવે એમ કહે છે કે ભાઈ બાળક જે છે જેમ જેમ વૃદ્ધિ થવાની મોટું થશે એટલે સ્વાભાવિક છે કે એના હાડકા મજબૂત થશે અને બધું થશે એટલે આ જે સ્પોન્શિયમ છે ઘટશે તો આ જે સ્પોન્શિયમ ઘટશે તો 10 વર્ષે કેટલું ઘટશે અથવા તો 60 વર્ષે કેટલું ઘટશે એ આપણે જોવાનું છે કે ભાઈ 1 માઇક્રોગ્રામ માંથી કેટલું થશે બરાબર છે તો આ દાખલાની આપણી રકમ છે તો પહેલા વેલા જુઓ કે કેન્દ્રીય વિસ્ફોટન છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર છે હવે એને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં t1 આપી દીધો છે t1 બરાબર કેટલા થશે 28.1 તો આના ઉપરથી આપણે k મેળવી શકીએ 0.693 એના છેદમાં t1 કેટલા થશે 0.693 એના છેદમાં 28. આ બેનું જે છે આપણે સાદુરૂપ આપશો એટલે આપણને કેટલા મળશે કે 0.024667 વર્ષ આપણને મળે છે બરાબર છે વર્ષ મળે છે આ આપણો હું મળી ગયો કે મળી ગયો કેટલો મળી ગયો કે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો હું કીધું છે આપણને 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી હું એક વિદ્યાર્થી મિત્રો જે છે એ 10 વર્ષ માટે જે છે એ ગણતરી તમને સમજાવી દઉં છું 60 વર્ષ માટેની ગણતરી તમારે જાતે કરવાની છે એટલે જે છે તમે થોડીક મહેનત કરજો હવે જો અહીંયા આપણે જે છે એ દાખલાની રકમ બનાવી તો પહેલા પહેલા શું કરશું તમે 10 વર્ષ માટે બરોબર આપણે જે છે શરૂઆતની જે છે સાંદ્રતા લઈ નાખી મારે શરૂઆતમાં બાળકના શરીરમાં રહેલું SR90 નું પ્રમાણ કેટલું હતું શરૂઆતમાં કેટલું હતું R0 કે ભાઈ 1 માઇક્રોગ્રામ છે કેટલું છે 1 માઇક્રોગ્રામ છે હવે 10 વર્ષ પછી 10 વર્ષ પછી બાળકના શરીરમાં રહેલું SR90 નું પ્રમાણ જેને આપણે RT કહીશું શું કહીશું આપણે RT આપણે RT મેળવવાનો છે આપણને RT ખબર નથી આપણે RT મેળવવાનું તો આપણે બધા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું જે સમીકરણ બધા જાણે છે 2.303 એના છેદમાં t log r0 ના છેદમાં
હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે આપણે આરટી મેળવવાનું છે શું મેળવવાનું છે આરટી એટલે આપણે આખા પદ જે છે ને કરતા બનાવી એટલા પદ ને જે છે હું કરતા બનાવી નાખું કે ભાઈ log r0 છેદમાં આરટી તો આ પદ અહીંયા ગુણાકારમાં જશે એટલે કેટી અને બે પદ તમસો તમ ક્યાં જશે છેદમાં બરાબર છે હવે આ બધી કિંમતો મૂકું કે મને ખબર છે t એટલે 10 વર્ષ માટેની વાત કરવાની છે 2.303 અચળ સંખ્યા છે બધાનું સાદું રૂપ આપશો એટલે તમને જે છે જવાબ મળશે 0.1078 જે છે આપણને જવાબ અહીંયા મળશે સાદું રૂપ આપો તો જોઈ લ્યો તમને જે છે 0.1078 જે છે જવાબ મળવો જોઈએ એ કેની કિંમત મૂકવાની છે કેની કિંમત જો અહીંયા તમને કીધી છે 0.0267 છે t તમને 10 વર્ષ આપ્યો છે અને જે છે એ 2.303 વડે ભાગવાનું છે બધાનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ આવશે 0.1078 જેવો જવાબ આવે હવે વિદ્યાર્થી મિત્રો જો આ log છે ને એનો બરાબર ની આ બાજુ જવા દો તો કે anti log થઈ જશે શું થઈ જશે anti તો અહીંયા r 0 ના છેદમાં શું થઈ જશે r एंटी लॉग जोवानो कोनो થશે હવે કે ભાઈ એન્ટી લોગ 0.1078 એનો એન્ટી લોગ જોવાનો થશે 0.1078 છે એનો એન્ટી લોગ જોશો એટલે 1.279 મળશે કેટલો મળશે 1.279 એન્ટી લોગ ની અંદર પોઈન્ટ પછીના બે આંકડા સાત ઊભી હરોળ અને પાછળનો જે ચોથો આંકડો હોય એ મેઈન ડિફરન્સ હોય છે આ જે છે કિંમત તમે લેશો એટલે ચાર આંકડાનો જવાબ મળશે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે તમને જવાબ મળશે 1.279 અને આ જવાબની અંદર શું કરવાનું છે આપણે આરટી મેળવવાનું છે તો આરટી ને હું કરતા બનાવીશ અહીંયા તો અહીંયા આરટી જે છે એ બરાબર ની આ બાજુ જશે જે કિંમત છે નીચે જશે એટલે અહીંયા આર 0 ના છેદમાં 1.279 બરાબર RT થશે બરાબર R0 કેટલું છે 1 માઇક્રોગ્રામ છે તો RT બરાબર શું થશે એટલે કે ભાઈ 1 માઇક્રોગ્રામ એના છેદમાં 1.279 એટલે RT ની જે કિંમત મળશે આપણને 1.78 માઇક્રોગ્રામ જેટલી કિંમત મળશે એસે 1.781 જેવો જવાબ છે 0.781 માઇક્રોગ્રામ જેવો જવાબ છે આપણી પાસે એનો અર્થ એવો છે કે શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ હતો અંતિમ જે છે 10 વર્ષ પછી માપો તો એ 0.781 માઇક્રોગ્રામ થયો હતો એટલે કે એમાં જે છે એક ઘણો બધો ઘટાડો થયો પોઈન્ટ જે છે એ લગભગ 219 જેવો જે છે ઘટાડો એની અંદર માઇક્રોગ્રામ જેટલો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે હું તમને કહી દઉં અહીં 10 વર્ષ પછી લખો ને એની જગ્યાએ 60 વર્ષ લઈ લેવાના છે શરૂઆતની સાંદ્રતા એમ નામ લેવા દેવાની છે 1 માઇક્રોગ્રામ અહીંયા ખાલી t જે છે તમારે ચેન્જ કરી નાખવાનો છે શું કરવાનો છે 60 k ની કિંમત બધી એમ નામ લેવા દેવાની છે k t ખાલી એક છે 60 વર્ષ કરી નાખજો જે કિંમત મળે એનો એન્ટી લોગ જોઈ લેજો અને આ જ રીતે જે છે સેમ પદ્ધતિથી તમારે જે છે એ 60 વર્ષ માટે મેળવવાનું છે માત્ર અહીંયા t બરાબર 10 વર્ષની જગ્યાએ ખાલી 60 વર્ષ કરશો એટલે અહીંયા તમને જે છે એ 60 વર્ષ માટેનો rt મળી જશે બસ એટલું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રથમ ક્રમ અથવા તો શૂન્ય ક્રમ કે જે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિથી અથવા તો એને અનુરૂપ જે દાખલાઓ છે એમાંથી જે છેલ્લા બે દાખલાઓ છે એની સમજૂતી આપણે મેળવી તો આને રિલેટેડ જે દાખલા છે એ અહીં પૂરો થશે પછી જે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું તો સ્વાધ્યાયનો 4.16મો દાખલો છે એમાં રકમ હોય કે છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દીધો છે વેગ અચળાંક k જે છે આપી દીધો છે k બરાબર કેટલા છે 60 સેકન્ડ ઇન્વર્સ છે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1ના છેદમાં 16મા ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે વિદ્યાર્થી મિત્રો ચોખવટ કરી દઉં તમને તમારા જે NCERT ના પુસ્તક છે ગુજરાતી મીડિયમ અને છે ઇંગ્લિશ મીડિયમ
ગુજરાતી મીડિયમ ની અંદર અહીંયા રતન માં હિરના છેદ માં છઠ્ઠા ભાગ નું છે કે પ્રિન્ટ મિસ્ટેક છે. એનસીઆરટી નું જે ઇંગ્લિશ મીડિયમ છે એની અંદર 1ના છેદ માં 16 માં ભાગ આપેલું છે. અને તમારા જે જે સ્વાધ્યાયના જે દાખલાના જવાબ છે પાછળ એમાં જે જવાબ છે 1ના છેદ માં 16 માં ભાગ જેટલું છે એના આધારે છે. તો આપણે રતન માં તમે જે છે સુધારો કરના 1ના છેદ માં 16 માં ભાગ કરી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે, આપણે પહેલા પહેલા ધારી લઈએ કે ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 કેટલી હોય. હવે 1ના છેદમાં 16માં ભાગની સાંદ્રતા થાય વિઘટનના અંતે વિઘટનના
अंतिम प्रक्रियकनी अंतिम साधन प्रक्रियकनी अंतिम साधन जेना आपणे आरटी के शुं मूकीशुं आपणे आरटी केटली थशे के 100 माइनस 30 એટલે કે 70 થશે શું થશે 70 શરૂઆતની સાંદ્રતા આપી દીધી અંતિમ સાંદ્રતા આપી દીધી અહીંયા સમય આપી દીધો ભાઈ ટી બરાબર હું આપી દીધો સમય આપી દીધો ટી બરાબર 40 મિનિટ આપણે મેળવવાનું છે ટી વના તો ટી વના મેળવવા માટે જે છે એ આપણે કે ની જરૂર પડે એની જરૂર પડશે કે ની બરાબર તો પહેલા વેલા આપણે કે મેળવશું અને પછી જે છે ટી વના મેળવશું તો એ કે મેળવવા માટે કે નું સૂત્ર શું છે પ્રથમ ક્રમ માટે 2.303 ના છેદમાં ટી log r 0 ના છેદમાં r t તો અહીંયા આપણે શું કરશું બધી કિંમત મૂકશું અને સાદું ઉપાપશું તો અહીં k ની કિંમત મળશે તો k બરાબર 2.303 છેદમાં t t કેટલા આપ્યા છે આપણે 40 મિનિટ આપ્યા છે 40 log શરૂઆતની સાંદ્રતા 100 લીધી હતી આપણે અંતિમ સાંદ્રતા 30% વિઘટન ભાગાકાર તો એનો અર્થ એવો થાય કે તમારે લોગ કેટલો ગોતવાનો છે 1.428 એટલે ઘણાને એમ થાય કે સાહેબ લોગ તો બે આંકડાની રકમથી ગોતવાનો હોય અને લોગ જે છે તમે 14 નો 2 માં 8 ગોતી શકો છો જવાબ 0 પોઈન્ટ ની અંદર આવશે એટલે અહીંયા તમે ગણશો લોગ ની કિંમત તો લોગ ની કિંમત આવશે 0.1539 બરાબર છે તો k બરાબર 2.303 તો અહીંયા કે જે છે તમને સાદર રૂપના અંતે મળી જશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સમય મિનિટમાં લીધો હોય તો આનો એકમ તો અહીંયા આપણે જે છે log 1.428 છે એની કિંમત મેળવશો એટલે કેટલી મળશે 0.1539 આ બધાનું સાદર રૂપમાં મેળવશો તો આપણને જે જવાબ આવશે એ 8.19 ગુણ્યા 10 થી જે છે એ માઈનસ 3 ઘાત જે છે જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને k ની કિંમત મળી જાય એટલે સ્વાભાવિક છે t બનાફ મળી જશે કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે છે t બનાફ નું સૂત્ર હું જે t બનાફ બરાબર 0.693 એના છેદમાં હું છે કે તો અહીંયા આપણે k ની કિંમત મૂકી દઈએ તો 0.693 એના છેદમાં k કેટલો છે 8.19 ગુણ્યા 10 ની માઈનસ 3 આપ એનું સાદું રૂપ આપશો એટલે ટી વનાફની જે કિંમત છે એ લગભગ 77.7 મિનિટ જેવી મળે છે તો આ તો આપણે દાખલાનો જવાબ થેન્ક યુ